ધ્રાંગધ્રાના ધોળી ધરામમાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું। ધ્રાંગધ્રા પાલિકાની બીજી ટર્મમાં ખૂબ લોકચાહનાવાળા અને સ્ફૂર્તિલા યુવાન કુલદીપસિંહ ઝાલાની પ્રમુખ તરીકે નિમણૂક થતા ધ્રાંગધ્રાવાસીઓમાં એક ખાસ અને ધ્રાંગધ્રાનું સારું થશે તેવી નગર ચર્ચા રોજિંદી બની છે। ત્યારે સામા પક્ષે યુવાન કુલદીપસિંહ પણ ધ્રાંગધ્રા શહેરને હરિયાળું રેળિયામણું તેમજ ઉચ્ચ વિકસિત બને એ દિશામાં પ્રથમ જ દિવસથી કમર કસી છે। પાલિકાના નવનિયુક્ત તમામ ચેરમેન અને સુધરાઈ સભ્યો પણ નાનામાં નાની બાબતે વધુ સક્રિય બની હોસીલા જણાઈ રહ્યા છે। હાલ ધ્રાંગધ્રાના આર્થિક પછાત વિસ્તારમાં અર્બન હેલ્થ સબ સેન્ટર બનાવવામાં આવ્યા છે, ત્યારે ધ્રાંગધ્રા વોર્ડ નંબરના ધોળીધાર વિસ્તારમાં એક નવા સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે ધ્રાંગધ્રા શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સુધરાઈ સભ્યો તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હીરા રામનના હસ્તે લોકાર્પણ કરી નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવા ખુલ્લી મૂકવામાં આવી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। ધ્રાંગધ્રા વિસ્તારના ધોળીધાર વિસ્તારમાં અર્બન હેલ્થ સબ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું એ પ્રસંગે ધ્રાંગધ્રા શહેર બીજેપી પ્રમુખ માનનીય કિરીટસિંહ, શહેર સંગઠન, મારા સાથી સુધરાય સભ્યો ડૉક્ટર હીરામણી સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તાર આમ આર્થિક પછાત અને જરૂરિયાતવાળો વિસ્તાર છે તો અહીંયા અર્બન હેલ્થ સેન્ટર ખોલ્યું તો અહીંના સ્થાનિકોને ઘણી બધી સુવિધાઓ મળશે અને ડૉક્ટરોની ઉપસ્થિતિ હશે તો ઇમરજન્સી કોઈ પણ હશે તો એનો નિરાકરણ આવી શકે સ્થળ ઉપર જ। એટલે હું ડૉક્ટર હીરામણી સાહેબનો આભાર માનું છું કે આપને આ વિસ્તાર પસંદ કર્યો। આભાર।